ઉત્તરાયણની ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પોલીસ દ્વારા જાહેરનામું સુપ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગેરકાયદેસર દોરી વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી છે. ચાઇનીઝ દોરીથી પશુ પક્ષીઓને ગંભીર ઈજા પહોંચે છે. અમદાવાદમાં 170 જેટલા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના કેસ કરવામાં આવ્યા છે. ડીજીપી કોમલ વ્યાસ માહિતી આપતા કહે છે કે કોઈ નાગરિક અથવા તો સામાજિક સંસ્થા દ્વારા બાતમી આપવામાં આવે તો રેડ કરવામાં આવે છે અને ઓનલાઈન વેચાણને લઈને સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. મકર સંક્રાંતિ 2023 એને સંબંધમાં જે આપણે સૌ જાણીએ છીએ, પાક્કા સિન્થેટિક મટીરિયલ જે બાયોડિગ્રેડેબલ હોય છે અને જે દોરીના વપરાશથી પશુ પક્ષીઓને માણસોને પણ ઈજા થતી હોય છે, તો આ પ્રતિબંધિત છે. જેને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પણ પ્રતિબંધિત કરવામાં આવેલું છે. આવા દોરી પાક્કા દોરા સિન્થેટિક મટીરિયલ જેને સામાન્ય પ્રજાજનો ચાઇનીઝ દોરી તરીકે પણ ઓળખે છે, ચાઇનીઝ તુક્કલ પણ જેનો ઉપયોગ કરવામાં આવે છે, તો આ તમામ ઉપર વપરાશ પર, વેચાણ પર, ખરીદ પર, એના સંગ્રહ પર નિયંત્રણ મૂકવામાં આવેલું છે. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા 16 ડિસેમ્બરના રોજ એમને મળેલી સત્તાને રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. એ જાહેરનામા અન્વયે અમદાવાદ શહેરના સમગ્ર સિટી વિસ્તારની અંદર આવા કોઈપણ પ્રતિબંધિત દોરી, માંજા, તુક્કલ, સ્કાયલેન્ટન એના વપરાશ પર, ખરીદ પર, વેચાણ પર, એની હેરફેર પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે અને જ્યારે આના ભંગ કરતા કેસો પકડાય છે ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.